વિરોધ નોંધ્યો હતો આગામી સમયમાં કોંગ્રેસ પાલિકા સુપરસીટ કરવાની માંગણી કરશે તે ચીમકી વિરોધ પક્ષના નેતા શમશાદ પાલી સૈયદ ઉચ્ચારી છે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભા મુદ્દે વિપક્ષના ઉગ્ર દેખાવો લઈ કહ્યું હતું કે વિકાસ મેન કોંગ્રેસ હવે હવા ઉપર આવી ગયું છે પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરી છે ભરૂચરના પ્રાણ પ્રશ્નો માટે આજ રોજ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોથી તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ભરૂચ શહેરના અંદર જે રીતે જોઈ શકાય કે પ્રી મોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ ગઈ નગરપાલિકા દ્વારા પેચવર્કના કામો કરવામાં નથી આવ્યા કાસોની સફાઈ વ્યવસ્થિત નહીં થઈ એના પછી તમે જોઈ શકો છો કે જે રીતે છેલ્લા દસ પંદર દિવસથી ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન છે એ ડમ્પિંગ સાઇટ બંધ હોવાના કારણે કચરા ભરૂચ શહેરના અંદર ઠેર ઠેર માર્ગો પર જોવાતા હતા લાઇટોના પ્રશ્ન કહી શકાય કે મુખ્ય પ્રશ્ન પાંચસોથી વધુ લાઇટોની પેન્ડિંગ ફરિયાદો હોય લાઇટના પ્રશ્નો સોલ્વ ના થતા ના થતા હોય એ બધા પ્રશ્નો માટે જે રીતે કહી કહે છે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી કે અમે વિકાસ કરીએ છીએ વિકાસ કરેલો છે એમને અમારા વિપક્ષના સભ્યો દ્વારા દૂરબીન આપીને દૂરબીનથી એમને કહેવામાં આવ્યું કે તમે જુઓ જાતે જ દૂરબીનથી તમને નથી દેખાતો જો તમને ખોટો વિકાસ દેખાતો હોય તો દૂરબીનમાં જુઓ તમને સાચો વિકાસ દેખાશે કે તમે શું કર્યું છે એ અરીસો બતાવવાનું કામગીરી ભરૂચ નગરપાલિકાના વિપક્ષે કરી પણ હર નીતિ છે શાસક પક્ષની કે વિપક્ષનો વિરોધનો સામનો ન કરી શકતા નગરપાલિકાના શાસક પક્ષ ચાલુ સામાન્ય સભામાંથી ભાગી જવું પડતું હોય છે તમે જોઈ શકો છો છેલ્લી બે ત્રણ સભાના અંદર તેમણે અધૂરા મુદ્દા રાખીને ભાગી જતા હોય છે તમે સત્તાવીસ સત્તાવીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય જો તમે વિકાસના કાર્યો કર્યા હોય તો કેમ સામનો નથી કરી શકતા વિપક્ષના દસ સભ્યોની સામે તમે આજે ચોત્રીસ સભ્ય છો કેમ તમે સામનો નથી કરી સવાલના જવાબ નથી આપી શકતા રાષ્ટ્રગીતનું અપમાન કરે છે રાષ્ટ્રગીતને આગળ ધરીને તાત્કાલિક રાષ્ટ્રગીત શરૂ કરીને પોતે ચાલુ સભામાંથી ભાગવાના પ્રયત્ન દર વખતે કરે છે આજ રોજ ત્રીસ સાત બે હજાર બાવીસના રોજ ભરૂચનગર પાલિકાની સામાન્ય સભા મળેલ હતી જેમાં વિકાસના વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા ઉગ્ર ચર્ચા કરવામાં આવેલી હતી પરંતુ એમના દરેક પ્રશ્નનો એમને યોગ્ય જવાબ મળતા બોર્ડની ગરિમાને અપમાન પહોંચવાનું પહોંચાડવાનું કામ એજન્ડા પર જે વાત ચાલતી હતી એજન્ડાના જે વિકાસના કામોની વાત ચાલતી હતી એ વિકાસના કામોનો ડાયવર્ટ કરીને નગરપાલિકાના સભ્યોને નગરપાલિકાના સત્તા પક્ષના લોકોને ગેરમાર્ગે પ્રજાને ગેરમાર્ગે દોરીને મુદ્દાઓ ભટકવાનો ભટકાવવાનો પ્રયત્ન કરેલો છે આ વિકાસહીન કોંગ્રેસ હવે હવાતિયા પર આવી ગઈ છે ભરૂચ નગરપાલિકા દ્વારા અને સત્તા પક્ષ દ્વારા વિકાસના દરેક કામો થાય છે આજના બોર્ડની જ અંદર ભરૂચ નગરપાલિકા દ્વારા જે ઐતિહાસિક રતન તળાવ છે એના અંદાજીત લગભગ સાડા નવથી દસ કરોડ રૂપિયા અમે પાસ કરી રહ્યા છે રતન તળાવની આજુબાજુ રિટેનિંગ વોલ વોકવે જેવું માત્રયા તળાવ છે એવું એક નવું ડેવલપમેન્ટ નગરપાલિકા લાવી રહી છે વોટર સપ્લાયમાં દસ કરોડ રૂપિયા અંડરગ્રાઉન્ડ ગટરના જે સોળ કરોડ સિવરેજ માટે જે ફાળવવામાં આવેલા છે એની બી નગરપાલિકાએ ફાળવણી કરી દીધી છે આવા વિવિધ વિસ્તારના જે કામો જે ભૂતકાળની અંદર બાકી રહી ગયેલા છે એવા દરેક કામોને સર્વાનુમતે સત્તાપક્ષ દ્વારા મંજૂર કરવામાં આવેલું છે અને મારે ફરી મીડિયાની સામે કેવું છે અને મારા પત્રકાર મિત્રોને કેવું છે કે આપની હાજરીમાં આજે જે આ કૃત્ય થયું છે નગરપાલિકાના સત્તાધી સત્તાધારી પક્ષે દરેક પ્રશ્નોનો જવાબ એમને જે રીતે પૂછ્યો એ રીતે આપ્યો છે પરંતુ આ પ્રજાને અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે કોંગ્રેસના લોકો ચેતી જાય કે આ પ્રજા તમારી કોઈ ખોટી વાતમાં આવવાની નથી નગરપાલિકા હંમેશા સૌનો સાથ અને સૌનો વિકાસમાં આવવાની પાર્ટી છે